This is Hina Gautam presents Chef at Home. Why Chef at Home? Because આપણા બધાના ઘરમાં એક શેફ છે. શેફ એટલે પ્રોફેશનલ શેફની વાત નથી, શેફ એટ હોમ. તમારી દાદી, મમ્મી, બેન, ભાભી આ લોકો જે છે ને એ પરમેનન્ટ લાઈફ ટાઈમ શેફ છે તમારા ઘરના. બટ આજે આપણે એવા શેફની વાત કરવાના છે, શેફ એટ હોમની જ, બટ એ લોકો એમની આ કુકિંગ સ્કિલને લઈને પ્રોફેશનલી કરવા માગે છે અથવા કરી રહ્યા છે. સો એવા લોકોને આપણે આ સિરીઝમાં મળીશું. આજે આપણે મળીએ આવી જ એક શેફ એટ હોમ રીપા ગાંધીને, કે જેણે એની કુકિંગ સ્કિલને પ્રોફેશનલી કેવી રીતે કન્વર્ટ કરી, તો જાણીએ એની પાસેથી. હાય. હાય, કેમ છે? મજામાં. બસ ફાઇન. રીપા, આજે તને મેં અહીંયા કેમ બોલાવી છે ખબર છે? કે મને એ તો ખબર છે કે યુ હેવ ડન MBA, રાઈટ? અને MBA કરી અને તું કોઈક બહુ જ સરસ એક જોબ કરી રહી છે એ પણ મને ખબર છે. પણ ત્યાર પછી એડિશનલ હવે મને એવી ખબર પડી કે તારી કુકિંગ સ્કિલને તે પ્રોફેશનલી કન્વર્ટ કરી છે. તો તું MBA છે, તું જોબ કરે છે, તો આના માટેનો ટાઈમ તને કેવી રીતે મળે? એકચ્યુઅલી કુકિંગ મારી પેશન છે અને મને પહેલેથી આનામાં કંઈક કરવું છે. અને અત્યારે મને ચાન્સ મળ્યો છે. મારા જોબ ટાઈમિંગ છે 1 to 1:30 to 11, અને હું અત્યારે 6 to 11 o'clock મોર્નિંગમાં મારું ફૂડી સેપિક્યોર સ્મોલ વેન્ચર છે જે અત્યારે મેં એની હું સ્ટાર્ટઅપ કર્યું છે એ ચલાવું. તો કેટલા વાગે તારો દિવસ શરૂ થાય? 5:30, એટલે 7 o'clock થી 11 સુધી હું ઓર્ડર્સ લઉં છું અને 12 સુધી હું ડિલિવર કરી દઉં છું. અને રાત્રે પ્રી પ્રિપરેશન તો કરવી પડે ને? પ્રી પ્રિપરેશન મોર્નિંગમાં જ કરું છું, કેમ કે મારું મેઇન એવું છે કે મોર્નિંગમાં 5 o'clock હું ઉઠી જઉં અને પછી બધી પ્રી પ્રિપરેશન કરું અને પછી એના અકોર્ડિંગલી જેમ ઓર્ડર આવે એ પ્રમાણે હું સર્વ કરું. આટલું બધું હાર્ડવર્ક કેમ? એકચ્યુઅલી આની પાછળ એક સ્ટોરી છે. આઈ એમ કમિંગ ફ્રોમ મિડલ ક્લાસ ફેમિલી અને બહુ બ્રોડ માઇન્ડેડ છે. મને દરેક વખતે નાનપણથી અત્યાર સુધી બહુ સપોર્ટ કર્યો છે. MBA કર્યું મેં ફિનાન્સમાં, ધેન આઈ ડીડ જોબ, પછી મારા મેરેજ થઈ ગયા અને સમહાઉ મેરેજ વર્કઆઉટ ના કર્યા, તો નાઉ વી આર સેપરેટ. મેરેજ ટાઈમમાં મને હતું કે હું મારું કેફે ઓપન કરું ઓર મારું રેસ્ટોરન્ટ ખોલું, પણ એ ટાઈમે વર્કઆઉટ ના થયું. પણ હું ઘરે આવી પણ સ્ટીલ મને એના પર કામ કરવું હતું. એકચ્યુઅલી ત્યાં બી બધાને બહુ જ ફૂડ બધાને પસંદ હતું અને બધા બહુ જ વખાણ કરતા હતા. અને અહીંયા બી ઘરે બી આવ્યા પછી મને એવો વિચાર આવ્યો કે હું કેમ એના પર જે રહી ગયું છે એ હું પૂરું કેમ ના કરું. મારા ફેમિલીવાળા બધાએ બહુ સપોર્ટ કર્યો, મારા ભાઈ ભાભી, મારા મમ્મી જે ઓલવેઝ મારી જોડે ઊભા રહે છે, અને બધાએ મને આ વેન્ચર ઊભું કરવામાં સપોર્ટ કર્યો છે. ગુડ ગુડ. તો આજે મને એક સરસ મજાની તારા મેન્યુમાં જે સરસ હોય ને લોકોને બહુ ભાવતી હોય ને એવી રેસીપી ટેસ્ટ કરાવ. એ ડીશ ટેસ્ટ કરી અને આઈ વિલ લેટ ધ પીપલ નો કે તું કેટલું સરસ ફૂડ બનાવે છે, સો દે કેન ઓર્ડર યુ, રાઈટ? તો આજે શું બનાવીશ મારા માટે? આજે હું મેક્સિકન સેલેડ બનાવીશ તમારા માટે. ઇટ્સ માય ફેવરિટ. યસ. અને ડાયટ માટે બી બેસ્ટ છે કે ડાયટ હેલ્ધી પી છે બહુ. સેફ એટ હોમ એક્સક્લુઝિવ ફૂડ મેગેઝિન, જેમાં છે કુકિંગ એક્સપર્ટ તરીકેનો મારો 15 વર્ષનો એક્સપિરિયન્સ અને તમારી રેસિપી માટે સરસ મજાનું પ્લેટફોર્મ. તો સબસ્ક્રાઇબ કરવા માટે કોલ કરો 7069262794 અને ડિજિટલી ડાઉનલોડ કરવા માટે હિના ગૌતમ પ્લેટફોર્મ. રેડી મેમ.
હું પણ રેડી. જસ્ટ હેવી ગેટ. હા કાળો રેડી. યસ શ્યોર. ટેસ્ટી છે, સરસ છે. થેન્ક યુ. હેલ્ધી તો છે, દેખાય છે મને ઇન્ગ્રેડિયન્ટ્સ. સો ઇટ્સ રિયલી ટેસ્ટી અને આઈ વુડ ડેફિનેટલી સજેસ્ટ ટુ પીપલ કે તમને આટલું સરસ હોમમેડ હાઇજેનિક ફ્રેશ અને હેલ્ધી ફૂડ જો મળતું હોય દેન ડેફિનેટલી યુ શુડ ઓર્ડર ટુ રીપા. ફૂડ ઓર્ડર અને ફૂડ ટેસ્ટિંગ એ તો એક વાત છે, પણ એકચ્યુઅલ આ સ્ટોરી અને આ સિરીઝની પાછળનો ઉદ્દેશ શું છે ખબર છે? મારે સોસાયટીને એક મેસેજ આપ્યો છે કે રીપા જેવી કેટલી છોકરીઓ હશે કે જેણે હસબન્ડ અથવા સાસરીની પાસેથી ઘણી બધી એક્સપેક્ટેશન રાખી હશે, ઘણા બધા ડ્રીમ્સ જોયા હશે અને સરકમસ્ટેન્શિયલી કદાચ એ વર્કઆઉટ ના થયું અને સેપરેશન થઈ ગયું, તો પછી પણ એ પોતે પોતાના ફર્મ ડિસિઝનથી પોતાના ડ્રીમ જોવાનું છોડ્યા વગર પોતાના હાર્ડવર્કથી પણ આ ડ્રીમ પૂરું કરી શકે છે. જોયું? સો ક્યારે પણ જિંદગીમાં આવા કોઈ સર્કમસ્ટન્સીસ ઊભા થાય તો ડોન્ટ ગેટ ફિયર્ડ આઉટ ઓફ ધેટ, ડોન્ટ ગેટ ડિપ્રેસ્ડ, યુ બી ફર્મ લાઈક રીપા. થેન્ક યુ.